जोरदार गयो हशे बराबर। तो पहला आपणे वात करी लईए सोल्यूशन नी। जुओ क्वेश्चन वन नी वात करीए तो पांचे पांच क्वेश्चन बराबर आपणे फरजियात लखवाना हता। चालो एमां कोई ऑप्शन नतो परंतु ऑफकोर्स एमांथी चार क्वेश्चन तो आपणे आईएमपी मां आप्या जता बराबर। तो आ चार चार क्वेश्चन आईएमपी मां हता। एनएफडीएल ना हेतु शेर बजारना स्वनियंत्रणना औजारो तफावत अने प्रमाणीकरणना आधारो। प्रमाणीकरणना आधारो आपणे लॉन्ग क्वेश्चन मां आप्यो तो बराबर। तो आधारो त्यां आपणने मुद्दा ऑलरेडी खबर ज हता तो बे मार्क्स मां तो लखी शकीए बराबर। चलो क्वेश्चन टू नी वात करीए तो आपणे बीजा नंबर नो क्वेश्चन आप्यो हतो इन्फॉर्मेशन टेक्नोलॉजी नी लाक्षणिकताओ अने कार्यो बराबर। तो क्वेश्चन खरेखर तो हतो इन्फॉर्मेशन टेक्नोलॉजी नी कार्यो अने संगठित बजार पर प्रभाव। परंतु जो तमे सोल्यूशन पण व्यवस्थित रीते जोयो हशे तो तेमां मे लाक्षणिकताओ पण समझावी छे बराबर। तो इन्फॉर्मेशन टेक्नोलॉजी लाक्षणिकताओ कार्यो विगतवार समझाओ 13 मार्क्स पक्का बराबर। चलो અને ક્વેશ્ચન 2 ની પણ વાત કરીએ આપણે તો મે તમને કયું જ હતું ડિપોઝિટરી ના હેતુ અને કાર્યો બરોબર। ચાલો ક્વેશ્ચન 3 ભાર ક્વેશ્ચન 3 માં જે ક્વેશ્ચન હતો કયો શેર બજાર માં વિવિધ પ્રકારના સોદાની પતાવટ વિધિ વિગતવાર સમજાવો। થોડો કોમ્પ્લેક્સ ક્વેશ્ચન હતો બરોબર। તો તેમ છતાં આપણે સમજૂતીમાં જોયું હશે કેટલું સરળ રીતે આપણે સમજ્યા છે અને લાસ્ટ મોમેન્ટ પર પણ તમને સમજ પડે એવું છે બરાબર। તો શેર બજારમાં વિવિધ પ્રકારની સોદાની પતાવટ વિધિ તો અહીં પણ તમારા 13 માર્ક્સ પાકા બરાબર। સોદાની પતાવટ વિધિ લખવાની છે હા। અહીંયા તમે વેપાર પદ્ધતિ લખીને આવ્યા છો દલાલની પસંદગીની એ બધા સ્ટેપ એ નહીં। સોદાની પતાવટ વિધિ એટલે બેક એન્ડ પર જે કામ થાય છે તે બરાબર ડિપોઝિટરીની મદદથી। ચાલો તો આટલું આપણું સોલ્યુશન। ત્યારબાદ ટૂંકનોન પર આવીએ તો ટૂંકનોની વાત કરીએ તો શેર બજારના વિવિધ ભાવ નિર્દેશકો અને શેર બજાર પર ઉદારીકરણનો પ્રભાવ આ બે ટૂંકનો તો મેં તમને શોર્ટ નોટની લિસ્ટમાં જ આપી હતી બરોબર। અને ફ્યુચર્સના કરારો લોંગ ક્વેશ્ચનમાં આપ્યો હતો બરોબર। તો ત્રણ માંથી આપણે તો ભાઈ ગમે તે બે જ લખવાની હતી બરોબર। તો ત્રણ પૂછાઈ ગઈ આવડે જ બરોબર। તો અહીં પણ આપણા 14 માર્ક પાકા ઠીક। તો ઓએમ નું ભલે નવરાત્રી તહેવાર પછી ભલે થિયરી નું પેપર પહેલું હોય પણ એવું નહીં કે સારું નહીં જાય બરાબર। આપણે મસ્ત ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આપ્યા છે તેમાંથી વ્યવસ્થિત રીતે વાંચ્યું હશે તો તમે જોયું હશે કે અહીંયા કેવું સરસ પૂછાયું છે બરાબર। તો હવે તમે ધ્યાનથી જોઈ શકો છો કે ભાઈ ખાલી આટલું વાંચીને જાઓ તો પણ તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો બરાબર। તમારું પેપર સારું જઈ શકે છે અને આ તો હવે છેલ્લું છે પરંતુ હવે આવતા સેમેસ્ટરમાં તમે આ જ ભૂલ કરતા નહીં બરોબર। એ અભ્યાસો જે છે તમારે કોર્સ શરૂઆતથી જ લઈ લેવાનો છે બરોબર। 1300 જેટલી ફીમાં બરોબર 1300-1400 જેટલી નજીવી ફીમાં તમને અકાઉન્ટ પણ મળી જાય છે સાથે સાથે આટલા અઘરા તમારા જે થિયરીના પેપર્સ છે બરોબર એના પણ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ખાલી ક્વેશ્ચન નહીં સમજૂતી પણ આપવામાં આવે છે આટલી નજીવી ફીમાં તો તમારા માટે કેટલું સારું કહેવાય। તો આવતા સેમેસ્ટરથી પ્રથમ બરોબર તમારે જે કોલેજની શરૂઆત થશે ત્યારથી જ પરચેસ કરી લો તો પછી લાસ્ટ મોમેન્ટ પર તમારે કોઈ દિક્કત આવે નહીં બરોબર। તો હવે તમારું આગળ જે આવતીકાલે એફએમ નું પેપર છે બરોબર એફએમ માં તો દાખલા પણ પૂછાય છે અમુક પ્રકારના તો દાખલા પણ હવે તમે જોઈને જજો જે તમારા આવશે અત્યારે બરોબર અને થિયરી પણ વ્યવસ્થિત રીતે કરી લેજો બરોબર। તો બેસ્ટ ઓફ લક તમારા એફએમ ના પેપર માટે આવજો।